નવેમ્બર 2021 માં રિલીઝ થયેલી જય ભીમ ફિલ્મના નામે વધુ એક નવો જ રેકોર્ડ નોંધાયો છે। ભારત અને વિદેશના સમીક્ષકોના રિવ્યુમાં આ ફિલ્મ ટોચ પર રહી છે। હવે જય ભીમ ફિલ્મ ઓસ્કરની યુટ્યુબ ચેનલ પર પ્રદર્શિત થનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની છે। અભિનેતા સૂર્યા સ્ટારર આ ફિલ્મમાં દલિત પીડિત સ્ત્રી વિમર્શ અને સામાજિક મેણા ટોણા પર આધારિત જાતિવાદની કડવી વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે। જય ભીમ ફિલ્મને ઓસ્કરની યુટ્યુબ ચેનલ પર પ્રદર્શિત થવાના સમાચાર સાથે જ ટ્વિટર પર જય ભીમ ટ્રેન્ડિંગમાં આવી ગયું હતું। અત્યાર સુધી ભારતની કોઈ પણ ફિલ્મ ઓસ્કરની યુટ્યુબ ચેનલ પર પ્રદર્શિત થઈ નથી। ઓસ્કર યુટ્યુબ ચેનલ દ્વારા ફિલ્મના ડાયરેક્ટર ટીજે જાનવાલ સાથે ઓસ્કર ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મના કેટલાક દ્રશ્યો બતાવવામાં આવ્યા છે, જેમાં જેલમાંથી બહાર નીકળતા કેદીઓને પોલીસ અધિકારીઓ દ્વારા તેમની જાતિ વિશે પૂછવામાં આવે છે। આ સીન બાદ ટીજે જાનવાલને ફિલ્મના વિશે વાત કરતા દેખાડવામાં આવ્યા છે, જેમાં તેઓ કહે છે ફિલ્મનો શરૂઆતનો સીન જ ફિલ્મની મુખ્ય થીમ છે। કેવી રીતે એક પાવરફુલ સિસ્ટમ જાતિવાદને લઈને લોકોને ત્રાહિત કરે છે,